નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અહીંયા આગળ આપણે વધતીવાળા સરવાળા જોયા અને આગળના સત્રમાં તમને સાદા સરવાળા શીખવ્યા હતા. એમાં આડા સરવાળા, ઊભા સરવાળા, બે અંકવાળી સંખ્યાઓના સરવાળા, એક અંકવાળી સંખ્યાઓના સરવાળા એ બધું આપણે જોઈ ગયા. અને આગળના વિડીયોમાં હવે આપણે જોયા વધતીવાળા સરવાળા. હવે આપણે સાદી બાદબાકી જોવાની છે, બે અંકની અંકવાળી સંખ્યાઓની બાદબાકી. તો આગળ આપણે પહેલાં સત્રમાં જોઈ ગયા છીએ, પરંતુ અહીંયા તમને આ પ્રકરણમાં આપેલું છે, તો આપણે ફરીવાર એને જોઈએ, એથી પુનરાવર્તન થાય. તો અહીંયા મેં આ કોષ્ટકમાં દશક એકમ પ્રમાણે સંખ્યા લખેલી છે. ઉપરની સંખ્યા છે 64 અને આ બાદબાકીની નિશાની છે. આપણને જે આ છે એ બાદબાકીની નિશાની છે, આ ડિગ્રી નથી. 64 - 42 તો એકમના સ્થાનમાં જે છે એમાંથી બાદ કરવાના અને દશકની સ્થાનમાં જે સંખ્યા આપી હોય એમાંથી એ સંખ્યા બાદ કરવાની. તો અહીંયા આપણે જોઈએ 4 માંથી 2 જાય એટલે બાદ કરી દેવાનું. તો આ 4 છે મારી આંગળી, એમાંથી 2 આંગળી હું કાઢી દઉં છું. આ 2 તો આ કેટલી વધી? 2. તો અહીંયા આપણે જવાબમાં લખીશું 2. હવે અહીંયા 6 છે, તો અહીંયા આંગળીથી ગણવા હોય તો પણ ગણી શકાય અને બીટાની મદદથી ગણી શકાય, કોઈ પણ વસ્તુની મદદથી અથવા તો મૌખિક પણ ગણી શકાય. તો અહીંયા હું 6 આપેલા છે, 6 ની ક્યાં કરું? 1, 2, 3, 4, 5, 6. હવે 6 માંથી નીચે 4 આપેલા છે, 4 આપે એ બાદ કરવાનું છે. 4 એટલા કાઢી લેવાનું છે, 1, 2, 3, 4 4 રીતે આપણે કાઢી દઈએ. તો આ કેટલા વધ્યા? 2. તો આપણને જવાબ કેટલો મળ્યો? 22. કેટલો જવાબ મળ્યો? 22. હવે અહીંયા આપણે બીજા 2 દાખલા અહીંયા મેં લખ્યા છે એ આપણે ગણીએ, અને આ સિવાય બીજા વધારે તમારે નોટમાં લખી અને ઘરે ગણવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા ઉપર સંખ્યા છે 27 - 15, તો અહીંયા આપણને 7 આપેલા છે. કેટલા આપ્યા છે? 7. તો અહીંયા આપણે 7 ની ક્યાં કરી? 1, 2, 3, 4, 5, 6, 7. આ 7 રીતા છે, એમાંથી મારે નીચેની જે સંખ્યા આપી છે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે. એમાંથી હું 5 રૂપિયા કાઢી દઉં, 1, 2, 3, 4, 5. આ 5 રૂપિયા આપણે કાઢી દીધા. તો 5 જતા રહ્યા તો કેટલા વધ્યા? 2. હવે અહીંયા 2 છે, તો એમાંથી 1 રૂપિયું કાઢી દેવાનું. આ 2 રૂપિયા વધ્યા છે, એમાંથી 1 કાઢી દઈએ. તો કેટલા વધ્યા? હા, 1. તો અહીંયા આપણને જવાબ કેટલો મળ્યો? 12. એ રીતે નીચેનો દાખલો જોઈએ, 25 - 12. તો અહીંયા 5 છે, આ સંખ્યા એકમની પહેલાં જોવાની, 5 છે. તો અહીંયા 5 કેટલા કરીએ? 1, 2, 3, 4, 5. હવે 5 માંથી 2 રૂપિયા કાઢી દેવાના છે, 2 કાઢી દીધા. તો ઉપર કેટલા વધ્યા? 3. તો અહીંયા નીચે જવાબમાં 3 મૂકવાના. હવે અહીંયા 2 છે, તો 2 માંથી 1 કાઢવાનું છે. તો આગળ ઉપર જોયું તો આપણે કે આ 2 રૂપિયા છે, એમાંથી 1 કાઢી દઈએ, તો કેટલા વધે? 1. તો આપણને કેટલો જવાબ મળ્યો? બાળ દોસ્તો, આપણને 13 જવાબ મળ્યો. તો બાળકો, આ રીતે એકમ દશક પ્રમાણે એક દાખલો ગણી અને બીજા આ રીતે દાખલા ઘરે ગણવાનો પ્રયત્ન કરવાનો. અને વાલી મિત્રોએ બાળકોને આવી વધારે વધારે રકમ લખી અને નોટમાં અથવા સ્લિપમાં આપવાનું, જેથી ઘરે ગણવાનો પ્રયત્ન કરે અને તેમની જે ગણતરી છે એ પાકી થાય અને એમને ગણવામાં કોઈ ભૂલ પડે નહીં. એ રીતે આપણે જોડે રહી અને બાળક જોડે મહેનત કરાવવાની છે.
જેથી તેમને ગણિતમાં સરવાળા અને બાદબાકીમાં કોઈ ભૂલ પડે નહીં. અસ્તુ, ભારતે પાના નંબર 94 પર જોઈએ તો એમાં તમને કેટલાક ચિત્રો છે અને એની સાથે સરવાળાના દાખલા આપેલા છે. તો જોઈએ આપણે બરાબર. હવે કેટલા મોતી થશે? તો અહીંયા મોતીની માળા આપી છે અને નીચે છૂટો પણ મોતી આપ્યો છે. તો અહીંયા તમને લખેલું છે કે 17 વત્તા 24. હું મોતીના ખાનામાં 1 લખું છું. આપણે જોઈ ગયા છીએ વધીવાળા સરવાળા, એ પ્રમાણે અહીંયા લખેલું છે કે 7 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 8 9 10 11. 11 નો આપણે અહીંયા એકડો લખેલો આપેલો છે, વધી ઉપર 1 મૂકેલી છે. હવે 1 અને 2 અને 4 41 થાય. તો અહીંયા આપણે જે ખાનું ખાલી છે એમાં 4 લખવાના છે. સરસ. હવે બધા હાથ ગણો. અહીંયા આપણે 4 હાર આપેલા છે, 10 10 અને 1 છૂટો મોતી છે. તો અહીંયા એના પરથી બાજુમાં આપણને જવાબ લખ્યો છે. હું હાર ખાનામાં 4 લખું છું. તો 17 વત્તા 24, તો એનો જવાબ આપણને 41 મળે છે. અરે, રીમા અને આરીફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે. અહીંયા આપણને ચિત્રમાં દોરેલા છે 4 હાર અને 1 મોતી છે. હા, રીમા અને આરીફ પાસે કુલ 41 મોતી છે. રીમા અને આરીફ છે એમને બધા કેટલા મોતી છે? 41 છે, 4 હાર અને 1 છૂટો મોતી. હવે પાના નંબર 95 પર. હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું છું. અહીંયા ચિત્રમાં તમને લખ્યું છે, સરળ રીતે જો આરીફ 3 રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય. રીમા પાસે 17 છે, એમાં 3 આરીફ તેને આપી દે તો રીમાને 20 થાય અને આરીફ પાસે 21 થાય. તો એ રીતે પણ ગણતરી કરી શકાય. તેથી આપણે લખી શકીએ કે 20 વત્તા 21, તો પણ આપણને 41 જ જવાબ મળે. તમે તેને અન્ય રીતે કરી શકો. આ સિવાય બીજી રીતે પણ તમે સરવાળો કરી શકો. રીત અલગ હોય પરંતુ જવાબ તો સરખો જ મળે. આપણને લખી અને લખ્યા વગર પણ ઉમેરી શકું છું. તેમની પાસે કુલ કેટલા મોતી છે? અ, રીમા પાસે 17 મોતી લખ્યા છે અને સોનુ પાસે 35 છે. તો 17 વત્તા 35. તો હવે આપણે જોઈતું કે બોર્ડમાં વધીવાળા સરવાળા કરે એટલે 7 અને 5નો સરવાળો કરીએ. આપણે 7 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 8 9 10 11 12. કેટલા થાય? 12. તો 12નો આપણે બગડો મૂકીશું, એના ઉપર 1 વધી આવશે. તો 2 1 અને 2 1 ને 1 2, 2 2 માં 3 ઉમેરીએ તો 5 થાય. તો આપણને કેટલો જવાબ મળશે? 52. કેટલો જવાબ મળશે? 52. તો અહીંયા નીચે લખવાનું ખાલી જગ્યામાં 52 મોતી. હવે આ બાજુ બ, આરીફ પાસે 24 છે અને રાજિયા પાસે 12. તો 24 વત્તા 12, તો 4 માં 2 ઉમેરીએ તો 6 થાય. તો 6 લખ્યા અને 2 માં 1 ઉમેરીએ તો 3 થાય. તો આપણને ત્યાં 36 મોતી છે એવું ત્યાં ખાલી જગ્યામાં લખવાનું. હવે નીચે આપણને આપે છે કેટલા વધારે મોતી છે. તો કોની પાસે કેટલા વધારે છે તો એના માટે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. તો સોનુ પાસે 35 છે અને આરીફ પાસે 24 છે. તો 35 માંથી 24
બાદ કરવા પડશે. તો અહીંયા આપણે જોઈએ કે પાંચમાંથી આપણે ચાર બાદ કરવાના છે, સાદી બાદબાકી છે. તો પાંચમાંથી ચાર જાય તો એક વધે, તો ત્યાં જવાબમાં એક લખવાનું. ત્રણમાંથી બે જાય તો એક વધે, તો બંનેનો જવાબ આપણને મળશે અગિયાર. તો નીચે લખાય, સોનું પાસે આરીફ કરતાં અગિયાર વધુ મોતી છે. કેટલા મોતી છે? અગિયાર. હવે બ, આરીફ પાસે 24 છે અને રાજિયા પાસે 12 છે. તો 24 ઓછા બાદબાકીની નિશાની છે બાજુમાં, અને 12, 24 ઓછા 12. તો ચારમાંથી બે જાય તો બે, અને બેમાંથી એક જાય તો એક. તો આપણને જવાબ મળે 12. તો આરીફ પાસે રાજિયા કરતાં 12 વધુ મોતી છે, એવું આપણે અહીંયા ચોપડીમાં પૂરવાનું.